સુરત શહેરમાં અનેક જગ્યા પરથી અમને ફરિયાદ મળી રહી છે કે સેનિટાઈઝરના ભાવો વધારે લેવામાં આવે છે, ક્યાંક દૂધના ભાવોમાં વધારો કરવામાં આવેલો છે, ક્યાંક કોઈ કાલાબજારીઓ માસ્ક ડબલ રેટમાં વેચી રહ્યા છે. આ તમામ કાલાબજારીઓને હું આપણા માધ્યમથી જાણકારી આપવા માંગુ છું કે સુરત શહેરની અંદર હમણાં અમે કોરોનાની લડાઈ લડી રહ્યા છીએ, પરંતુ તમે એમ નહીં માનતા કે તમારા કાલા ચિઠ્ઠાઓ અમને નથી મળી રહ્યા. અમને તમારી કાલાબજારીની એક એક ડિટેલ અમારી પાસે આવી રહી છે. સોશિયલ મીડિયાનો જમાનો છે, અનેક લોકોના વિડીયો બી અમને પ્રાપ્ત થઈ રહ્યા છે. આ તમામ લોકો સાવધાન થઈ જજો, કોરોનાની લડાઈ જેવી પૂરી થશે એવી આપ સૌની સાથે આ કાલાબજારીઓ જોડે અમારી અને સુરતની લડાઈ ચાલુ થશે. કારણ કે અમારી સરકારની સ્પષ્ટ નીતિ છે કે કોઈ બી પ્રકારની કાલાબજારી નહીં ચલાવી લેવામાં આવે. આ પ્રકારના કાલાબજારીઓ હજી સમય છે, સુધરી જજો, નહીં તો કોરોનાની લડાઈ જેવી પૂર્ણ થશે એવી એક ખૂબ મોટી લડાઈ સૌ સુરતીઓ જોડે મળીને સુરત એડમિનિસ્ટ્રેશન દ્વારા એક એક લોકોને શોધીને કેસ કરવામાં આવશે, જેથી તમામ લોકો ફરી એકવાર બે હાથ જોડીને આ ક્રાઇસિસનો ફાયદો લીધા વગર સમાજ માટે સદભાવના રાખી સાચા રેટે સામાન વેચવા માટે ફરી એકવાર વિનંતી કરું છું.